તો છોટાઉદેપુરના કવાંટ તાલુકાના રામી ડેમ જવાનો રસ્તો બંધ. ડેમ તરફ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ. કોઝવેનો એક ભાગ તૂટી જતા રસ્તો થયો બંધ. આ બાજુ કવાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વરસાદે તોફાને ચડ્યો. સમલવાંટ ગામ નજીક કોતરમાં ભારે પૂર આવ્યું. કોઝરિયાથી સમલવાંટ ગામે જવાનો રસ્તો બંધ થયો. કોતરમાં ભારે પાણીની આવક થતા કોઝવે પાણીમાં ગરકાવ થયો. આ બાજુ નર્મદા પંથકમાં પણ મેઘરાજાએ હિત વરસાવ્યું. રાજપીપળા શહેરમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. સ્ટેશન રોડ, દરબાર રોડ, કાચિયાવાડમાં ભરાયા પાણી. ટુ વ્હીલરના ટાયરો ડૂબી જાય એટલા પાણી ભરાતા વાહનો થંભી ગયા. ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે. આ બાજુ ભાવનગર શહેરમાં પણ સવારથી મેઘાએ ધબધબાટી બોલાવી. શહેરના કુંભારવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની નબળી કામગીરીનો પુરાવો જોવા મળ્યો. દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવથી હજારો લોકોનું રેસ્ક્યુ. દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવને કારણે હજારો લોકો ઘરવિહોણા બન્યા છે. નદીના પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા લોકોને ઘર છોડવાનો વારો આવ્યો છે. વલસાડના મોટાભાગના વિસ્તાર બેટમાં ફેરવાતા 500 જેટલા પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું. અલગ અલગ સુરક્ષિત જગ્યાએ લોકોને ખસેડવામાં આવ્યા. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તો વલસાડમાં ઓરંગા નદીમાં પૂરથી અને વલસાડમાં એનડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં કર્યું નિરીક્ષણ. લોકોને સલામત સ્થળે ખસી જવા સમજાવવામાં આવ્યા. નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દ્વારા એલર્ટ કરાયા. નવસારી વિજલપુર નગરપાલિકાએ વાહન ફેરવી રહીશોને એલર્ટ રહેવા સૂચના આપી. વલસાડના બરુડિયા વાડમાં લોકોના ઘરો પાણીમાં ગરકાવ થયા. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા. લોકોની ઘરવખરીને મોટું નુકસાન થયું. લોકો સરસામાન ઘરમાં જ છોડીને રવાના થયા. રોજિંદી મજૂરીથી ગુજરાન ચલાવતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા. એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી. નવસારી જિલ્લામાં અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. 50 થી વધુ ઘરોમાં પાણી ફરી વળતા ફાયર વિભાગના જવાનો દ્વારા તંત્ર મહેનત કરીને તમામને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પણ ફાયર જવાનો સાથે જે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત હતી ત્યાં જોવા મળ્યા. વલસાડમાં પૂરની પરિસ્થિતિમાં એનડીઆરએફ બની દેવદૂત. વલડના ખાજણ ફળિયામાં 2 વ્યક્તિઓ પાણીમાં ફસાયા હતા. એનડીઆરએફ દ્વારા હાથ ધરાયું રેસ્ક્યુ. 65 વર્ષીય દિનુભાઈ પટેલ અને 45 વર્ષીય શૈલેષભાઈ નામના વ્યક્તિઓ ફસાયા હતા. એનડીઆરએફ દ્વારા બંનેને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. સુરક્ષિત સ્થળે તેઓને લઈ જવામાં આવી રહ્યા છે. બોટની મદદથી બંનેનું રેસ્ક્યુ થઈ ચૂક્યું છે. વલસાડ જિલ્લામાં અવિરતપણે વરસાદની હેલી. વલસાડના ધમડાચી વિસ્તારમાં ઘરોમાં ઘૂસ્યા છે પાણી. ધમડાચી ગામના ઘરોમાં છત સુધી ભરાયા પાણી. ઓછી ઊંચાઈના અનેક ઘરોએ લીધી છે જળસમાધિ. ગામના 40 થી 50 ઘરોમાં ભરાઈ ગયા છે પાણી. ઘરવખરીનો તમામ સામાન પાણીમાં જોવા મળી રહ્યો છે. ધમડાચીમાં ગરીબોના ઘર પાણીમાં ગરકાવ થતા દ્રશ્યો દુઃખદ જોવા મળી રહ્યા છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદ. જિલ્લાના સાપુતારા, વઘઈ, આહવા અને સુબીર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાની પૂર્ણા, અંબિકા, ખપારી, ગીરા નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે. જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લા પંચાયત હસ્તકના 23 માર્ગો ઓવરટોપિંગને બંધ કરાયા છે. સુબીર તાલુકાના 2 માર્ગ હિંદળથી ધુલા, વઘઈ તાલુકાના 15 જેટલા માર્ગ પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરાયા છે. આહવા તાલુકાના 6 જેટલા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઈ છે કે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવામાં આવે. અનેક માર્ગો પર પાણી ફરી વળતા 108 જેવી ઇમરજન્સી સેવા પણ પ્રભાવિત થઈ ગઈ છે. ધોધમાર વરસાદે રાજકોટનો લોકમેળો પણ ધોઈ નાખ્યો. 6 ઇંચ વરસાદમાં રંગીલું રાજકોટ બન્યું પાણીલું રાજકોટ. દ્રશ્યો રાજકોટના છે, જ્યાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી. શરૂઆતથી જ ઓછા વરસાદથી પ્રભાવિત રાજકોટને મેઘરાજાએ કંઈક અલગ અંદાજમાં તરબોળ કરી દીધા. શહેરમાં માધાપર ચોકડી, કેકેવી હોલ, ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા. ઉપરાંત થોરાવ વિસ્તાર, હાજી ડેમ ચોકડી, મવડી ચોકડી, નાના મહુવા, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, જંકશન વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી. સવારથી જ અહીં વરસાદી વાતાવરણ વચ્ચે બપોરે થોડા સમય માટે મેઘરાજાએ બગડાટી બોલાવી દીધી. 4 ઇંચ વરસાદ ખાબકતા રાજકોટ જાણે ડૂબી ગયું. રાજકોટમાં કોઈ પણ વિસ્તારમાં તમે ફરો તો ચારે બાજુ જળનું સામ્રાજ્ય જોવા મળે. રાજકોટના રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. જુઓ રાજકોટના રૈયા રોડના દ્રશ્યો. રૈયા રોડ પર વરસાદ એવી રેલમછેલ બોલાવી કે આખો રોડ જાણે કે નદી બની ગયો. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને પાણી વચ્ચેથી વાહન ચલાવવું પડ્યું. રૈયા ચોકડી પર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. તો ટેલિફોન એક્સચેન્જ પર પણ પાણીની મનમાની જોવા મળી. જાણે અહીં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે. 150 ફૂટ રિંગ રોડ પાણીનો રોડ બની ગયો. 150 ફૂટ રિંગ રોડ પરના નાણાવટી ચોકમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ જોવા મળ્યું. નાણાવટી ચોક પાસે પણ ઘૂંટણસમાં પાણી ભરાયા. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે બનાવેલા ફ્લોટર્સ પાસે પણ પાણી ભરાઈ ગયા. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. 150 ફૂટ રિંગ રોડ પર નાના મોવા બ્રિજનો તો સ્વિમિંગ પુલ જેવા હારાત જોવા મળ્યા. બીઆરટીએસ રોડ ઉપર એટલા પાણી ભરાઈ ગયા કે અહીં બોટ લઈને નીકળવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું. પાણી ભરાતા બીઆરટીએસ બસ ઓવરબ્રિજ પરથી હંકારવાની પડી ફરજ. તો વાઘળ ચોકડી અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા. વાઘળ ચોકડી પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પરેશાન. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટુ વ્હીલ અને રિક્ષા ટાયર ડૂબી ગયા તો કાર પણ માંડ માંડ નીકળી. તો રાજકોટનું પોપટપરા પર પાણીનું
પોપટપરા બની ગયું હતું. અહીં કરનાળામાં જોરદાર પાણી ભરાતા લોકો પરેશાન થયા. પોપટપરાના નાળામાં કેડસમાં પાણી ભરાતા જનજીવન થંભી ગયું. તો પોપટપરા વિસ્તારના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા લોકો ચિંતામાં મુકાયા. લોકો ઘરમાંથી પાણી કાઢવાનું શરૂ કરતા નજરે પડ્યા. તો ધોધમાર વરસાદે રાજકોટનો લોક મેળો ધોઈ નાખ્યો. મેઘરાજાની ધમાકેદાર ઇનિંગની કાદવ કિચડનું સામ્રાજ્ય સર્જાયું. રેસકોર્સ ગ્રાઉન્ડમાં 2-3 ફૂટ પાણી ભરાતા મેળાનો રંગમાં ભંગ પડ્યો. મેળો સુમસામ ભાસ્યો. વરસાદને કારણે મેળામાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા. ઉપરાંત મોટી રાઇડ્સ પણ હજુ સુધી ચાલુ ન થતા વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી. બીજી તરફ વેપારીઓ આઈસ્ક્રીમના 8 સ્ટોલના ₹40 લાખ ભર્યા છે. જોકે વરસાદને કારણે ₹40 લાખના ₹20 લાખ કમાવા અઘરા છે. વેપારીઓને લાખો રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે. તાપી અને કપરાડામાં કોઝવે પરથી પાણી ફરી વળતા લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર. તાપીના વ્યારાના લોકો જોખમ નથી ખેડી રહ્યા, પરંતુ તંત્રના પાપી જીવના જોખમે આ રીતે ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થવું પડી રહ્યું છે. તાપીના વ્યારા તાલુકાના છેવડી ગામમાં ભારે વરસાદથી સ્થાનિક નદી ગાંડીતુર બની છે. નદીનું પાણી એટલું ભરાયું કે કોઝવે પર પાણી ફરી વળ્યા. 26 જુલાઈએ ધોધમાર વરસાદને કારણે લો લેવલ કોઝવે કોતરમાં આવેલા પૂરના તીવ્ર પ્રવાહમાં ધોવાઈ ગયો, જેનો 1 મહિનો વીતવા છતાં તંત્ર દ્વારા ગ્રામજનોને અવરજવર માટે કોઈ વૈકલ્પિક રસ્તાની સુવિધા કરી અપાઈ નથી. સ્થિતિ એ છે કે આ વિસ્તારમાં હજુ પણ સ્થાનિકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર છે. ગામમાં દૂધ ભરવા જતા પશુપાલકોને તેમજ સ્કૂલમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીને હાલ વરસાદી માહોલ વચ્ચે જીવના જોખમે કોઝવે પરથી પસાર થવું પડી રહ્યું છે. તો વલસાડના કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદથી નદી નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ. વરસાદને કારણે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો. વરસાદને કારણે ચોમાસા પહેલા જ બનેલો નવો રસ્તો અને નાળું ધોવાયું. ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા. નાળું અને રસ્તો ધોવાતા લોકોને હાલાકી ભોગવવાનો ભારો આવ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પૂરે તબાહી મચાવી રમકડાની માફક તણાયા વાહન. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ બાદ પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે નદીના ધસમસતા પાણીમાં રોડ પાર કરવાનું સાહસ કેટલાક વાહન ચાલકોને ભારે પડી ગયું. નદીમાં રમકડાની માફક વાહનો તણાયા. જુઓ આ દ્રશ્યો. વાપી નજીક દમણગંગા નદીમાં એક ટેમ્પો તણાયો હતો. ડેમમાંથી દમણગંગા નદીમાં 90,000 ક્યુસેકથી વધુ પાણી છોડાતા નદીમાં અત્યારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. નદી કિનારાના રોડ પર પાણી ફરી વળ્યા હોવા છતાં ચાલકે જોખમી રીતે રોડ પરથી પસાર થવા પ્રયાસ કરતા ધસમસતા પાણીમાં ભારે વજનદાર ટેમ્પો તણાયો હતો. નદી કિનારેથી નામઘા તરફ જઈ રહ્યો હતો એ વખતે જ નદીમાં તણાયો ટેમ્પો. જે અંગેની જાણ થતા ટેમ્પોને નદીમાં વહેતો બચાવવા રેલવેના પુલ સાથે બાંધવામાં આવ્યો. જોકે ચાલકનો આબાદ બચાવ થયો. આ બાજુ દાહોદના ગરબાડાના માતવા ખાતે પાણીના પ્રવાહમાં રમકડાની માફક કાર તણાઈ ગઈ. માતવા ગામમાં કોઝવે પરથી કાર પસાર થઈ રહી હતી ત્યારે પાણીના પ્રવાહમાં કાર માતવા નદીમાં તણાઈ ગઈ. કારમાં સવાર 4 પૈકી 2 લોકો સલામત મળી આવ્યા. હજુ 2 લોકોની શોધખોળ ચાલુ છે. ઘટનાને પગલે મામલતદાર પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ તરફ સુરતના માંગરોળના ગુંદીકુવા ગામ પાસે ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક ચાલક તણાયો. જંખવાવથી ગુંદીકુવા તરફ જવાનો રસ્તા પરથી પસાર થતી ખાડીમાં એક યુવક તણાઈ ગયો હતો. સ્થાનિકોની નજર બાઇક ચાલક પર જતા સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા અને માનવ સાંકળ રચી ચાલક અને બાઇકને બહાર કાઢવામાં આવ્યા. તો દાદરાનગર હવેલીમાં વીજળીનો થાંભલો ઉભો કરવા ડિવાઇડર પર રસ્તા વચ્ચે જ ખોદેલા ખાડામાં મોપેડ સવાર ખાબક્યો હતો. 8 ફૂટ ઊંડા પાણીમાં ભરેલા ખાડામાં ખાબકતા દોડધામ મચી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને વ્યક્તિનું રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢ્યા. દાહોદમાં ભારે વરસાદથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ. રેલવે ટ્રેક ધોવાઈ ગયો. દાહોદ સિંગવડ તાલુકામાં પણ વરસાદે ધબધબાટી બોલાવતા શહેર પાણી પાણી થયું. ભારે ખાબકેલા વરસાદ બાદ સિંગવડના નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય. સિંગવડના નીચાણવાળા બજાર, આમ્રકુંજ સોસાયટી, પીપલોત રોડ, ચુંદડી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. રોડ પર એટલા પાણી ભરાયા કે રોડ જ શોધવા પડે. ડિવાઇડર પણ ડૂબી ગયા, જેથી લોકોને પાણી વચ્ચેથી પસાર થવું પડ્યું. નીચાણવાળા વિસ્તારોમાં ઘણા ભાગોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો દાહોદ જિલ્લાના લીમખેડા મંગલ મહુડી પાસેના રેલવે ટ્રેકમાં ધોવાણ થયું. ધોધમાર વરસાદના લીધે રેલવે ટ્રેક ધોવાયો. રેલવે ટ્રેક ધોવાતા દિલ્હી મુંબઈ મુખ્ય રેલ માર્ગની અપલાઇનનો વાહન વ્યવહાર ખોરવાયો. નસવાડીમાં કુદરતી ધોધ બન્યા છે આકર્ષણનું કેન્દ્ર. કુદરતના ભયાનક દ્રશ્યો છે નસવાડીના. અહીં ભારે વરસાદ બાદ નદી નાળા છલકાયા છે, તો ધોધ ખૂંખાર બનીને જીવન થયા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને લઈ કુદરતી ધોધના ભયાનક દ્રશ્યો જોવા મળ્યા. ધારસી મેલ ગામમાં આવેલ ધોધ જીવન થતા ધોધ નિહાળવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટી પડ્યા. આ ધોધ 70 ફૂટ જેટલી ઊંચાઈ પરથી પડી રહ્યો છે. સારા વરસાદ પડવાને કારણે ડુંગર વિસ્તારના નાના નાના ઝરણાઓ ફૂટી નીકળ્યા છે અને પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડુંગરોએ જાણે લીલી ચાદર ઉઠી લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. કુદરતી સૌંદર્યની સાથે કુદરતી ધોધ પણ વહેતા થતા પ્રવાસીઓને મોજ પડી ગઈ. સરકાર દ્વારા આ ધોધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે અને આ ધોધને ડેવલપ કરવામાં આવે તો પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે. ભારે વરસાદની આગાહી વચ્ચે ધોધ તરફ જવાના રસ્તે પોલીસ બંદોબસ્ત મૂકવા માંગ ઉઠી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘાએ ધબધબાટી બોલાવતા નદીઓ લાલ ગુમ થઈ. જુઓ ગીરા ધોધના અદભુત દ્રશ્યો.
ડાંગમાં ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ડાંગની નદી બે કાંઠે વહી રહી છે. ધોધમાર વરસાદને કારણે જિલ્લાની પૂર્ણા, અંબિકા અને ખાપરી ગીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. વઘઈ નજીક અંબિકા નદી ઉપર આવેલ મનમોહક ગીરાધોધનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. અંબિકા નદીના રૌદ્ર સ્વરૂપને કારણે ગીરાધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યો. ધોધમાંથી પડતા પાણીથી સર્જાયા અદભુત નજારા. સોળેકળાએ ખીલી ઉઠી કુદરત. ગીરાધોધને માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા. જિલ્લાના અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા. સ્થાનિકો અને પ્રવાસીઓને નદી કિનારે ન જવા વહીવટીતંત્રની અપીલ છે. અહીંના નાળાઓ, કોતરો અને ઝરણાઓ પણ છલોછલ ઉભરાઈને બંને કાંઠે વહેતા થયા. પંચમહાલના મુરવા હડફ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે. 9000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ડેમના 3 ગેટ ખુલી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. હડફ નદીમાં પાણી છોડવામાં આવતા નદીમાં જાણે પૂરના દ્રશ્યો સર્જાયા છે. આ બાજુ કરજણ ડેમમાં પાણીની આવક વધી. ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક વધી. ડેડિયાપાડા અને સાગબારામાં ભારે વરસાદથી કરજણ ડેમમાં 64,869 ક્યુસેક પાણીની આવક થઈ. કરજણ ડેમના 5 દરવાજા ખુલા. કરજણ ડેમ હાલ 75% ભરાયેલો છે. તો વલસાડ જિલ્લાની તમામ નદીઓ પૂરની સ્થિતિ છે. ભૂમાપારડી, કંજણ, હરી નજીક વાંકી નદીમાં પૂર આવ્યું. નદી પરના કોઝવે પર ફરી વળ્યા છે પાણી. નવસારી જિલ્લામાંથી વહેતી કાવેરી નદીના આકાશી દ્રશ્યો પણ જોવા મળ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદી રૌદ્ર સ્વરૂપ વહી રહી છે. પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે કાવેરી નદીના તટમાં આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું. આ બાજુ દાહોદ શહેરની દૂધમતી નદી બે કાંઠે વહી. દાહોદ શહેરમાં અવિરત વરસાદને લઈને નદી નાળા છલકાયા. તંત્ર અને ફાયર વિભાગ દ્વારા બંને તરફના અવરજવરના રસ્તા સાવચેતી માટે બંધ કરાયા. ભારે વરસાદથી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતની નદીમાં ઘોડાપૂર, લોકોને એલર્ટ કરી દેવાયા. મેઘરાજાએ દબદબાથી બોલાવતા જન્માષ્ટમી પહેલા જળાષ્ટમી જેવો માહોલ આખા ગુજરાતમાં સર્જાયો, જેથી નદીઓ ગાંડીતૂર બની ગઈ. ત્યારે પંચમહાલ જિલ્લામાંથી પસાર થતી પાનમ નદી બે કાંઠે વહેતી થઈ. પાનમ નદીમાં નવા નીરની આવક થતા પાનમ ડેમનું જળસ્તર પણ ઊંચું આવ્યું. આ બાજુ વડોદરાના વાઘોડિયાના વ્યારા દેવ નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. દેવ ડેમમાંથી પાણી છોડાતા દેવ નદીનું જળસ્તર વધ્યું. બેરિકેડ લગાવી રોડ પર વાહન વ્યવહાર બંધ કરાયો. તો વાઘોડિયા અને ડભોઈના 25 ગામોને એલર્ટ કરાયા. વાઘોડિયા જીવી જે તસવીર સામે આવી બારડોલીથી. તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો. ઉકાઈ ડેમ સતત પાણીની આવકમાં વધારો થયો, જેથી ડેમના 11 દરવાજા 8 ફૂટ સુધી ખોલાતા તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. કોઝવે પાણીમાં ગરકાવ થતા 15 જેટલા ગામનો બારડોલી જવાનો મુખ્ય મથકથી સંપર્ક તૂટી ગયો. ખંજરોલી, ઉન, કોસાડી, ગોદાવાડી સહિત 15 ગામના લોકોને બારડોલી આવવા માટે 25 કિલોમીટરનો ચક્રાવો ફરવો પડશે. બીજી તરફ સુરતમાં અવિરત વરસાદથી રાંદેરમાં કોઝવે પાણીમાં ગરકાવ થયો. કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો. શહેરમાંથી પસાર થતી તાપી નદી પર રાંદેર સિંગણપુર વચ્ચે બનાવવામાં આવેલો કોઝવે ભયજનક સપાટીએ પહોંચ્યો. નવસારીની નદીઓમાં પણ આવ્યું છે ઘોડાપૂર. નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓ પણ તોફાની બની. વાંસદા તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીએ રૌદ્ર રૂપ ધારણ કરી લીધું. કાવેરી નદી ઉપર બનાવવામાં આવેલ જૂજ ડેમમાં પણ પાણીની આવક વધી. નવસારીના ખેરગામ તાલુકામાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદ પડ્યો. ભારે વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદીના જળસ્તરમાં પણ વધારો થયો. પૂર્ણા નદીની જળ સપાટી 16.75 ફૂટ પર પહોંચી. વલસાડ જિલ્લામાં ભારે મેઘ ખાંગા થતા કપરાડામાં કોલક નદીએ રૌદ્ર રૂપ ધારણ કરી લીધું. ખડકવાડ અને રોહિયાળ તલાટ ગામ વચ્ચે નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. લવકર, આંબા જંગલ સહિતના ગામોનો સંપર્ક કપાયો. નોકરી ધંધે જતા લોકો અટવાઈ ગયા. તો ડાંગ જિલ્લાની નદીઓ પણ ખૂંખાર બની. અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. જિલ્લાના 10 જેટલા કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. ભારે વરસાદને કારણે આહવા મહાલને જોડતો નેશનલ હાઈવે ધોવાયો. ઉત્તર ગુજરાતની નદીઓ પણ તોફાની બની. પાટણના સરસ્વતી બેરેજમાં નવા નીરની આવક થઈ. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણી છોડાયું. બેરેજમાં પાણી છોડાતા કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમજ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા. તલાલાની હિરણ અને સરસ્વતી નદીમાં ઘોડાપૂર, માધવરાયજી જળમગ્ન. ગીર સોમનાથ જિલ્લામાં 2 દિવસથી મેઘરાજા મનમુખીને વરસી રહ્યા છે, જેના પગલે ગીરની નદીઓ તોફાની બની ગઈ છે. નદી નાળાઓ ફરી છલકાયા. તો બીજી તરફ પ્રાચી તીર્થમાં બિરાજતા માધવરાય ભગવાન ફરી જળમગ્ન બન્યા. જન્માષ્ટમી પહેલા જાણે મેઘરાજા ભગવાન માધવજી રાયને જળાભિષેક કરવા આવ્યા હોય તે રીતે પાણીનો ધસમસતો પ્રવાહ મંદિરમાં ઘૂસ્યો. સરસ્વતી નદીમાં ફરી ઘોડાપૂર આવતા ચોમાસા ઋતુમાં 5મી વખત માધવરાય મંદિર પાણીમાં ગરકાવ બન્યું. માધવરાય ભગવાન 5મી વાર જળમગ્ન બન્યા. 5000 વર્ષ જૂનું માધવરાય મંદિર આખું સરસ્વતી નદીના પાણીમાં ડૂબી ગયું. હાલમાં માધવરાયજીની પ્રતિમા પર 8 ફૂટ પાણી વહેતા થયા. માધવરાયજી જળમગ્ન થતા મંદિર અને આસપાસના અદભુત દ્રશ્યો પણ જોવા મળ્યા. નદીમાં ઘોડાપૂર આવતા મંદિરમાં સરસ્વતી નદી જ માધવરાયને સ્નાન કરાવતી હોય તેવી પ્રતિકૃતિ રચાય. મંદિર વધુ ને વધુ પાણીમાં સમાઈ ગયું. એક સમયે માત્ર માધવરાય મંદિરની શિખર જ માત્ર દેખાઈ રહ્યું હતું. આમ લોકો માધવરાયના મંદિરના દર્શન ન કરી શક્યા, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની જળ ક્રીડાના દિવ્ય દ્રશ્યનો લહાવો અચૂક લઈ શક્યા. મેઘરાજાની તોફાની રાઉન્ડ થી ડેમોમાં જળ વૈભવ જોવા મળ્યો. ખેડૂતોની ચિંતા દૂર. ગુજરાતમાં વરસાદ તોફાની રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત સુધી ભારે મેઘ ખાંગા થતા નદીઓ અને ડેમોમાં જળની જાહો જલાલી જોવા મળી રહી છે. ખેડૂતોની ચિંતા દૂર થઈ ગઈ છે. એમાં પણ વલસાડમાં આપ ફાટ્યા બાદ જેવી સ્થિતિનું નિર્માણ થતા જિલ્લાની તમામ નદી નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
મધુબન ડેમમાં 86,000 ક્યુસેક પાણીની આવક થતા ડેમના 10 દરવાજા 2 મીટર ખોલાયા. મધુબન ડેમમાંથી 90,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં જોડાયું. ડેમમાંથી પાણી જોડાતા દમણગંગા નદી, ઓરંગા, કોલક નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. નદી કિનારાના દમણ, દાદરાનગર હવેલી અને વલસાડ જિલ્લાના ગામોને સાવચેત કરાયા. ઓરંગા નદી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાયા. બરડુવાડી વિસ્તારમાં પણ 100 થી વધુ લોકોનું સ્થળાંતર થયું. ડેમના આ ખૂંખાર દ્રશ્યો છે તાપીના ઉકાઈ ડેમના. ઉપરવાસમાં ભારે વરસાદથી તાપીના ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ઉકાઈ ડેમમાં હાલ 3,05,655 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ઉકાઈ ડેમની સપાટી 335.52 ફૂટ પર પહોંચી. હાલ ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલાયા. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફૂટ, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ. હાલ ડેમના 22 પૈકી 11 દરવાજા 8 ફૂટ અને 4 દરવાજા 6.5 ફૂટ સુધી ખોલાયા છે. તાપી નદીમાં 1,94,511 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તાપી અને સુરત જિલ્લાના ગામોને એલર્ટ કરાયા. જળવૈભવના આ દ્રશ્યો છે દાહોદના. અહીં મેઘાની તોફાની સવારી આવી પહોંચતા દાહોદ જિલ્લામાં આવેલા 7 પૈકી 4 ડેમ ઓવરફ્લો થયા. જાલોદ તાલુકાના માછણ ડેમ, કાળી 2 ડેમ તેમજ સિંગવાડનો કબૂતરી ડેમ ઓવરફ્લો થયો. બાકીના 3 ડેમ, પાટા ડુંગરી ડેમ 52.13%, વાકલેશ્વર ડેમ 66.47%, અદલવાડા ડેમ 87.14% પાણીની આવક સાથે જોવા મળ્યો. તમામ ડેમોમાં નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ દાહોદ જિલ્લાનો લીમખેડાનો ઉમરિયા ડેમ છલકાતા અદભુત દ્રશ્યો જોવા મળ્યા. ડેમ છલકાતા સ્થાનિકોમાં આનંદની લાગણી ભરપૂર જોવા મળી હતી. તો પંચમહાલ જિલ્લાના હડફ ડેમમાં પણ જળની જાહોજલાલી જોવા મળી. ભારે પાણીની આવક થતા 3 ગેટ ખોલવામાં આવ્યા. ડેમના 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને પાણી છોડવામાં આવ્યું. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક નોંધાઈ. હાલ 16,000 ક્યુસેક પાણીની ડેમમાં આવક થઈ. 16,128 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવ્યું. હડફ નદી કાંઠાના ગામોને તંત્રે એલર્ટ કર્યા. બીજી તરફ પંચમહાલના પાનમ, હડફ અને કરાટ ડેમમાં નવા પાણીની આવક થઈ. મોરવા હડફ ડેમમાં 8,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ડેમના 3 ગેટ 1.25 મીટર સુધી ખોલવામાં આવ્યા. કુગંબાના કરાટ ડેમમાં 981 ક્યુસેક પાણીની આવક થઈ છે. સુરત અને સૌરાષ્ટ્રના ડેમોમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ. સુરતમાં જોવા મળ્યા બેદરકારીના દ્રશ્યો. ઓગસ્ટ જતા જતા અંધાધાર વરસાદથી ગુજરાત જળથી તરબોળ થઈ ગયું છે. મોટાભાગના ડેમો છલકાઈ ગયા છે. ત્યારે સુરતનો કાકરાપાર ડેમનું રૌદ્ર સ્વરૂપ. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ડેમ લાલઘૂમ થઈને ઓવરફ્લો થયા હતા. ડેમ ઓવરફ્લો થતા પાણીના ધોધનો અવાજ દૂર દૂર સુધી સંભળાતો હતો. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે જેની આડે આવ્યું તે બધું જ તણાઈ જાય. છતાં કેટલાક લોકોએ ખૂંખાર ડેમના પાણી નજીક ફોટો પડાવતા કેટલાક લોકો જોવા મળ્યા. કાકરાપાર ખાતે ગંભીર બેદરકારીના દ્રશ્યો પણ આવ્યા નજરમાં. તંત્રની સૂચનાના છડીચોક નિયમના જાગરા થયા. લોકો દિવાલ કૂદીને ડેમ કેચમેન્ટ વિસ્તારમાં પ્રવેશ્યા. પોલીસ પ્રશાસન મુખ પ્રેક્ષક બની જોઈ રહ્યું હતું. આ તરફ છોટાઉદેપુરમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા. ઓરસંગ નદી થઈ બે કાંઠે નદીમાં પાણીની આવક થતા નદીમાં જોવા મળ્યો કરંટ. આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના હિરણ ડેમના. અવિરત મેઘમહેરથી ગીર જંગલમાં આવેલો હિરણ 2 ડેમ ઓવરફ્લો થયો. ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા 4 દરવાજા ખોલાયા. 0.30 મીટર 4 દરવાજા ખોલાયા. તાળાળા, ત્રણગામ અને વેરાવળના પ્રભાસ પાટણ સહિત 11 ગામોને નદી કિનારે ન જવા સૂચન અપાયું છે. તો જેતપુર પંથકના લોકોની ચિંતા દૂર થઈ. જેતપુરના વાળા ડુંગર પાસે ગામનો છાપરવાડી 2 ડેમ 100% ભરાયો. નીચાણવાળા, લુણાગરા, જાંબુડી, મેવાસા, કેરાળી, પ્રેમગઢ, લુણાગરી સહિતના ગામોને એલર્ટ કરાયા છે. સિંચાઈ માટેનો ડેમ 100% ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી. નર્મદા ડેમ છલકાવાથી માત્ર 2.5 મીટર જ દૂર 15 દરવાજા ખોલાયા. ગુજરાતમાં ભારે મેઘખાંગા થતા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ ચલોચલ થઈ ગયો છે. 95% ડેમ ભરાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ભરપૂર પાણી આવતા નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં જળસ્તર 27 સેન્ટીમીટર જેટલું વધ્યું છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા નર્મદા ડેમની જળસપાટી 135.3 મીટર પહોંચી ગઈ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. એટલે ડેમ છલકાવાથી માત્ર 3 મીટર દૂર છે. હાલ ઉપરવાસમાંથી 2,65,748 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમના 15 ગેટ 1.65 મીટર ખુલી પાણી છોડાઈ રહ્યું છે. ગેટમાંથી 1,75,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રિવરબેડ પાવર હાઉસમાંથી 36,975 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલેડ પાવર હાઉસમાંથી 23,081 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમમાંથી નદીમાં કુલ 2,11,975 ક્યુસેક આવક થઈ રહી છે, જેના કારણે જિલ્લાના 28 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. 3-3 વરસાદી સિસ્ટમ 7 દિવસ સુધી તબાહી મચાવશે. હવામાન વિભાગની ડરામણી આગાહી. ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ ભૂક્કા બોલાવી રહી છે. આખા ગુજરાતમાં મેઘરાજાનું સૌથી તોફાની રૂપ જોવા મળી રહ્યું છે. મોટાભાગના શહેરોમાં વરસાદે તહેવારના રંગમાં ભંગ પાડ્યો. હજુ પણ મેઘાનો પ્રકોપ ઓછો થવાનો નથી. હવે જે વરસાદ પડશે તે આ સિઝનમાં તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી નાખશે. સૌથી ભયંકર અને ડરામણી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ છપ્પરફાડ વરસાદની આગાહી કરી. હવામાન વિભાગે ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. ઉત્તરથી પૂર્વ મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. આવતીકાલે પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેહુલિયો લાલઘૂમ બનીને ત્રાટક
કરાઈ છે. આવતીકાલથી કચ્છમાં પણ વરસાદનું જોર વધી જશે. તો તોફાની વરસાદ વચ્ચે ગાજવીજ સાથે આવતી ચોમાસાની સૌથી ખતરનાક સિસ્ટમ ગુજરાતનો વારો પાડી દેશે. અત્યંત પવન સાથે ચપ્પરવાળ વરસાદની સંભાવના છે.